नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गणित विषय प्रकरण 7 त्रिकोण भाग 3 में हूँ रमेश पटेल, स्वामीनारायण हाईस्कूल सेक्टर 23, स्कूल 24 गांधीनगर यूट्यूब चैनल में स्वागत करूँ छू। प्रकरण 7 त्रिकोण, आ भाग में आपणे त्रिकोणना केटलाक गुणधर्मोनो अभ्यास करिए। તેમાંનો પ્રથમ ગુણધર્મ પ્રમેય 7.2 સ્વરૂપે આપણે અભ્યાસ કરીશું। ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં આપણે જોઈએ તો ત્રિકોણ ABC અહીંયા આપેલો છે, તો એની AB અને AC બાજુ આપેલી છે પક્ષમાં, અને તેની સામેના ખૂણા એટલે કે ABની સામેનો ખૂણો C અને AC ની સામેનો ખૂણો B, તો ખૂણો B એકરૂપ ખૂણો C આપણે સાબિત કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રમેયની અંદર જે તમને આપવામાં આવ્યું હોય એને પક્ષ કહેવામાં આવે છે, અને જે આપણે સાબિત કરવાનું છે એને સાધ્ય કહેવામાં આવે છે। તો આ પ્રમેયનું આપણે પક્ષ લખીએ તો ત્રિકોણ ABC માં AB બરાબર AC આ આપેલું છે, આપણે સાબિત કરવાનું છે ખૂણો B બરાબર ખૂણો C। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેયની સાબિતી તરફ જઈએ। તો ત્રિકોણ ABCના ખૂણ A નો દ્વિભાજક એક એવી રચના કરવાની છે કે જેથી આપણને ABCને D બિંદુમાં એવો એક ખૂણા A નો દ્વિભાજક એટલે કિરણ AD એવું રચવાનું છે કે જે ખૂણા BACના સરખા ભાગ કરે અને BCને D બિંદુમાં છેદે। તો આવી એક રચના અહીંયા કરવાની છે જેથી ખૂણો BAD અને ખૂણો CAD બંને એકરૂપ થશે। તો ત્રિકોણ BAD, ત્રિકોણ BAD એટલે કે આ ત્રિકોણમાં અને ત્રિકોણ CAD માં આ ત્રિકોણમાં AB બરાબર AC આપેલું છે, AB બરાબર AC આ બંને ત્રિકોણોની એક એક સંગતતા માટે આપણે જોઈએ તો આ બાજુ અને આ બાજુ સરખી છે। એ જ રીતે રચના મુજબ આપણે મેળવ્યું ખૂણો BAD એટલે કે આ ખૂણો અને ખૂણો CAD એટલે કે આ ખૂણો બંને આપણને રચના મુજબ જે આપણે એના બીજા દ્વિભાજકની રચના કરી એમાં બંને ખૂણાઓ એકરૂપ મળ્યા। તો આ એકરૂપ ખૂણાઓ અહીંયા મળશે, અને AD બરાબર AD એટલે કે આ બાજુ AD બાજુ છે બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં કહી શકીએ કે બાજુ ખૂણો અને બાજુ ત્રિકોણની એક એક સંગતતામાં બાજુ એક ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ સાથે જો એકરૂપ હોય તો આવા બંને ત્રિકોણો બાખુબા પૂર્વધારણાને આધારે એકરૂપ થાય। તેથી આપણે કહી શકીએ કે ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD થાય। તો બાકીના અંગો પણ એના અનુરૂપ અંગો છે, CPCT પ્રમાણે બાકી રહેલા 3 અંગો પણ કેવા થશે, એકરૂપ થશે, એટલે કે BD બરાબર CD થશે, એટલે કે D છે BC નું મધ્ય બિંદુ થશે। એટલે કે જ્યારે સમદ્વિબાજુ ત્રિકોણ, એક વધારાની વાત પણ અહીંયા યાદ રાખ, જ્યારે સમદ્વિબાજુ ત્રિકોણ હોય ત્યારે એનો ખૂણાનો દ્વિભાજક છે એનો મધ્યક પણ બનશે, એટલે કે મધ્ય બિંદુમાં છેદે છે, એટલે કે BD બરાબર DC થશે। અહીંયા ખૂણો BDA અને ખૂણો CDA પણ એકરૂપ થશે, એટલે કે કાટખૂણા થશે, અને ખૂણો B એકરૂપ ખૂણો C થશે। તો અહીંયા તેથી ખૂણો ABD, ખૂણો ABD એટલે કે આ ખૂણો અને ખૂણો ACD એટલે કે આ ખૂણો બંને એકરૂપ થશે। હવે ABD બરાબર ABD, હવે D બિંદુ છે BC પર હોવાથી આપણે ABDને ખૂણો ABC પણ લખી શકાય। તો અહીંયા ખૂણો ABDને ખૂણો ABC અને ખૂણો ACDને ખૂણો ACB પણ લખી શકાય। હવે આને ટૂંકમાં લખીએ તો ખૂણો ABD એટલે ખૂણો B અને ખૂણો ACB એટલે ખૂણો C। તો તેથી કહી શકીએ કે ખૂણો B બરાબર ખૂણો C। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય ખૂબ સરળ છે, બાખુબા પૂર્વધારણાને આધારે જો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ સમાન હોય છે। તો આ પ્રમેયને આપણે એની પ્રતિજ્ઞાને યાદ રાખીશું, અને પ્રમેય પણ જ્યારે પરીક્ષામાં પૂછાતું હોય છે
तो एने पण समझीने याद राखीशुं। हवे आगळना કેટલાક ગુણધર્મોની ચર્ચા કરીએ। અહીંયા ત્રિકોણનો એક બીજો ગુણધર્મ જે પ્રમેય 7.3 સ્વરૂપે આપેલો છે, તો ત્રિકોણની સમાન ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય છે। જો બાજુઓ સમાન હોય તો એની સામેના ખૂણા સમાન હોય, અને જો ખૂણાઓ સમાન હોય, ત્રિકોણના ખૂણાઓ સમાન હોય તો એની સામેની બાજુઓ પણ સમાન હોય છે। એટલે કે પ્રમેય 7.2નું પ્રતિપ્રમેય છે। તો આ પ્રમેયની આપણે સાબિતી મેળવવાની નથી, વિના સાબિતી આપણે એને સ્વીકારી લેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખીશું કે જો ત્રિકોણની અંદર કોઈ પણ બે ખૂણાઓ સમાન આપ્યા હોય તો એની સામેની બાજુ પણ સમાન હોય છે। ત્રણે ત્રણ સમાન હોય તો ત્રણે ત્રણ એની બાજુઓ સમાન હોય, એટલે કે ત્રણે ત્રણ ખૂણા સમાન હોય તો એ સમકોણ હોય, તો સમકોણ હોય તો એ ત્રિકોણ સમબાજુ થશે। તો કેટલીક એના આધારે કેટલીક બાબતો આપણે યાદ રાખીશું। તો અહીંયા સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણ એટલે પ્રમેય 7.2ની મદદથી આપણે સરળતાથી સાબિત થાય કે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ સમાન હોય। જો બધી બાજુ સરખી હોય તો એની સામેના ખૂણા પણ સમાન હોય। જો બધા ખૂણા સમાન હોય તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180° થાય, અને એના સરખા ભાગ કરીએ તો દરેક ખૂણાનું માપ 60° મળે। એટલે આપણે કહી શકીએ કે સમબાજુ ત્રિકોણ છે એ સમકોણ ત્રિકોણ હોય। બાજુઓ સમાન હોય તો એની સામેના ખૂણા પણ સમાન થાય, અને દરેક એ 60°ના હોય, માટે સમબાજુ છે એ સમકોણ ત્રિકોણ થશે। અને તેવી જ રીતે પ્રમેય 7.3ની મદદથી જો સમકોણ ત્રિકોણ હોય તો એ સમબાજુ ત્રિકોણ થશે। તો આ બે બાબતો આપણે ચોક્કસ યાદ રાખીશું કે સમકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય તો આમ દરેક સમકોણ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ પણ થશે। ખૂણાઓ સમાન હોય તો બાજુઓ સમાન થશે, અને બાજુઓ સમાન હોય તો ખૂણાઓ સમાન થશે। હવે એક વાત ચોક્કસ યાદ રાખીશું અહીંયા કે સમદ્વિભાજક ત્રિકોણમાં બે સમાન બાજુઓ સિવાયની, અહીંયા આ બે બાજુઓ એ બી અને એસી સમાન આપી હોય તો એ સિવાયની જે ત્રીજી બાજુ છે બીસી, એને આપણે પાયા તરીકે લઈશું। ઉદાહરણ 4, ત્રિકોણ ABCમાં ખૂણા એનો દ્વિભાજક એડી એ BCને લંબ છે। જો આકૃતિમાં ત્રિકોણ ABC આપેલો છે, એમાં કિરણ AD એ BCને લંબ છે। અહીંયા દ્વિભાજક છે એટલે કે બે ખૂણા સરખા બનાવે છે, અને જ્યાં આગળ છેદે છે ત્યાં કાટખૂણો રચે છે। તો આપણે સાબિત કરવાનું છે કે AB બરાબર AC થાય, એટલે કે આ બે બાજુઓ ત્રિકોણની સરખી થાય, એટલે કે ત્રિકોણ ABC સમબાજુ દ્વિભાજુ ત્રિકોણ છે। તો ચાલો એના ઉકેલ તરફ જઈએ। તો ત્રિકોણ ABD, ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDની એક એક સંગતતા માટે આપણે વિચાર કરીએ તો અહીંયા ખૂણો BAD બરાબર ખૂણો CAD, કારણ કે આ ખૂણા એનો દ્વિભાજક છે AD, એટલે બે સરખા ભાગ કરે છે, માટે આ બંને ખૂણાઓ BAD અને CAD સરખા થશે। આગળ AD બરાબર AD, બંને ત્રિકોણમાં AD બાજુ છે એ સામાન્ય બાજુ છે, એટલે બંને ત્રિકોણની AD બાજુ સરખી થશે। એ જ રીતે ખૂણો ADB, ખૂણો ADB અને ખૂણો ADC 90°ના થશે, કારણ કે AD એ BCને લંબ છે, જ્યાં છેદે છે ત્યાં કાટખૂણે છેદે છે, પક્ષમાં આપણને આપેલું છે। તો અહીંયા ખૂણો બાજુ અને ખૂણો, એક ત્રિકોણનો ખૂણો બાજુ અને ખૂણો બીજા ત્રિકોણના ખૂણા બાજુ અને ખૂણા સાથે જો એકરૂપ હોય તો બંને ત્રિકોણો વચ્ચે એકરૂપતા છે, સંગતતા એકરૂપતા છે એમ કહેવાય। તો ખૂબાખું શરતના આધારે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD થશે, એટલે કે આ બંને ત્રિકોણો એકરૂપ થશે। તો બાકીના એના અંગો છે એકરૂપ થશે। તો આમ AB બરાબર AC, CPT CT પ્રમાણે
એકરૂપ થશે બંને અંગો. તો આપણે કહી શકીએ કે જો ત્રિકોણની બે બાજુઓ એકરૂપ હોય તો એ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. માટે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ સાબિત કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ પણ ખૂબ સરળ છે, સમજીને યાદ રાખશો અને તમારી નોટબુકમાં નોંધ કરશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે એક ઉદાહરણનો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 5, ત્રિકોણ ABCની સમાન બાજુઓ AB અને ACના મધ્ય બિંદુઓ અનુક્રમે E અને F છે. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ કે ત્રિકોણ ABC આપેલો છે અને AB અને ACના મધ્ય બિંદુઓ E અને F આપેલા છે. માટે E અને AF પણ એકરૂપ થશે. તો આપણે સાબિત કરવાનું છે કે BF બરાબર CF, એટલે કે આ BF બાજુ છે ત્રિકોણની, ત્રિકોણ ABFની BF બાજુ અને ત્રિકોણ ACEની CE બાજુ, એટલે કે EC બાજુ અથવા CE બાજુ એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તેના ઉકેલ તરફ જઈએ. તો હવે ત્રિકોણ ABF, ત્રિકોણ ABF અને ત્રિકોણ CEAમાં, અહીંયા A લખવાનું રહ્યું છે, ACEમાં, ત્રિકોણ ACEમાં અહીંયા સુધારી લેજો, ત્રિકોણ ACEમાં માટે વિચાર કરીએ તો અહીંયા બાજુ આપણે AB બરાબર AC આ બે બાજુઓ પક્ષમાં આપણને એકરૂપ આપેલી છે. બંને ત્રિકોણોની, ત્રિકોણ ABF અને ત્રિકોણ ACEની એક એક સંગતતા માટે આપણે વિચાર કરીએ તો AB બરાબર AC થાય. એવી જ રીતે ખૂણો A બરાબર ખૂણો A. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, બંને ત્રિકોણમાં, ત્રિકોણ ABEમાં ખૂણો A અને ખૂણો ACEમાં ખૂણો A આવે છે. તો બંનેમાં ખૂણો A છે, એટલે કે સામાન્ય ખૂણો છે અને એ હંમેશા સરખો હોય. એવી જ રીતે AF અને AE, અહીંયા AF આ ત્રિકોણની AF બાજુ અને આ ત્રિકોણની AE બાજુ સમાન છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય કે એક ત્રિકોણની બાજુ, એટલે કે AB બાજુ, ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ, ખૂણો અને બાજુ સાથે એકરૂપ હોય તો બંને ત્રિકોણો બાખુબા શરતને આધારે એકરૂપ થશે. તો એના બાકીના અંગો પણ એકરૂપ થશે. તો માટે BF અને CE એકરૂપ થશે. CPCT પ્રમાણે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો માટે BF બરાબર CE એ એકરૂપ મળશે. તો આ ઉદાહરણને પણ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો અહીંયા બાખુબા શરતને આધારે આ ઉદાહરણને સમજાવી શકાય, સાબિત કરી શકાય. ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે એક ઉદાહરણનો અભ્યાસ કરીએ. પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ નંબર 6, સમદ્વિબાજુ ત્રિકોણ, ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે. તો અહીંયા બાજુની આકૃતિમાં AB બરાબર AC અહીંયા આપેલું છે અને BE બરાબર CD થાય, BE બરાબર CD થાય તેવા બિંદુઓ D અને E આપેલા છે, એ BC પર આવેલા છે. તો આકૃતિમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો આપણે સાબિત કરવાનું છે કે AD બરાબર AE, AD અને AE આ બંને એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઉકેલ તરફ જઈએ. હવે ત્રિકોણ ABD એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ ACE આ ત્રિકોણમાં આપણે વાત કરીએ તો AB બરાબર AC આપેલું છે, પક્ષમાં આપેલું છે પહેલું વિધાન. ત્યારબાદ ખૂણો B બરાબર ખૂણો C, કારણ કે સમાન ખૂણાઓની સામેના ખૂણાઓ સમાન હોય છે, સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન. માટે ખૂણો B બરાબર ખૂણો C એને આપણે આપીશું પરિણામ નંબર 2. હવે આગળ વિચારીએ તો BE બરાબર CD પક્ષમાં આપેલું છે, BE બરાબર CD. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે BE અને CD માં વચ્ચે DE કોમન છે. તો બંને બાજુ સમાનમાંથી સમાન બાદ કરીએ તો સમાન મળે. આગળ આપણે પ્રકરણ 5માં શીખી ગયા છીએ. તો અહીંયા બંને બાજુ DE ને બાદ કરતા તો BE માઇનસ DE અને CD
माइनस डी तो अँ शू वे बी डी वे अँ शू वे सी वे तो बी डी बराबर सी थे एने परिणाम नंबर त्रण कही सकिए। तो हवे अँ खूणों ए त्रिकोण ए बी डी और त्रिकोण ए सी ई में अँ बाजू खूणो बाजू बीजा त्रिकोणना अनुरूप अंगों एटले के बाजू खूणा अने बाजू साथे एकरूप थशे तो परिणाम नंबर एक बे त्रण ने आधार बाखूबा शरत पर आपणे कही सकिए कि त्रिकोण ए बी डी त्रिकोण ए बी डी एकरूप त्रिकोण ए सी ए सी थाय। हवे आ बने त्रिकोणों एकरूप थाय तो एना बाकीना अंगों एकरूप थाय तो बाकीना अंग में ए डी एकरूप ए थशे जे आपणे अहीं साबित करवानुं छे એટલે કે સિમ્પ્લિસિટી પ્રમાણે એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ હોય તેના આધારે એ ડી બરાબર એ થાય। તો વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણને એ બી ડીની બદલે તમે એ બી ઈ ત્રિકોણ લઈને પણ એ બી ઈ અને એ સી ડી ત્રિકોણને એકરૂપ સાબિત કરીને પણ આ પરિણામને સાબિત કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આને ઉદાહરણને સમજીને યાદ રાખશો અને તમારી નોટબુકમાં નોંધ કરશો।